હવે સમાચાર વિગતવાર. અંકલેશ્વર નોરિસ મેડિસિન્સ કંપનીમાં મહિલા કામદારોને દિવાળી તારે અચાનક રજા પર ઉતારી દેતા કામદારોએ હલ્લો મચાવ્યો હતો. કંપની ગેટ પર ઉભા રહી વિરોધ નોંધાવ્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસી પ્લોટ નંબર 801/5માં આવેલ નોરિસ મેડિસિન્સ ફાર્મા કંપનીના ગેટ ઉપર કંપની મેનેજમેન્ટે આગામી 19 નવેમ્બરના રોજથી તમામ મહિલા કર્મચારીઓને ફરજિયાત રજા પર મોકલી આપવાની તાકીદ કરતા છેલ્લા 25 વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતી અનેક મહિલા કામદારોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. મહિલા કામદારે જણાવ્યું હતું કે કંપનીના નવા મેનેજમેન્ટે પગાર વેતન પણ ચૂકવ્યું નથી, તેમજ બોનસ પણ ચૂકવ્યું નથી, તેમજ નવા આયકાર્ડ બનાવવાના બહાને તમામ પાસે આયકાર્ડ પરત કરી લીધા છે, તો હાજરી કાર્ડ પણ આપવામાં આવ્યા નથી. નવા મેનેજમેન્ટોની જો હુકમી સામે મહિલા કામદારોએ લડત આપવાનો મોરચો ઊભો કર્યો છે અને લેબર કમિશનરને ફરિયાદ કરવાની ચીપકી પણ આપી હતી. અમારા કંપનીમાં આજે 4 વર્ષથી આ સીટીએ કંપની લીધી ત્યારનો સાહેબ અમને કશું આપતો નથી, નહીં અમને બોનસ આપતો હરકો કે નહીં અમારો પગાર વધારતો કે ટાઈમે પગાર બી નહીં આપતો અમને, અને વારંવાર બ્રેકમાં નામ લખી દેશે. આજે અમને 25 વર્ષથી આ કંપનીમાં, આજે અમને આ કંપનીમાંથી કાઢી મૂકે તો અમને કઈ કંપનીમાં અમને નોકરી, કોણ જોબ લે? અમને આ નોટિસ, અમે તો ઘેરે બી જતા રહ્યા સાહેબ, પછી નોટિસ મારી નીકળી ગયા પછી, આ તો આજે નોટિસ મારી. હવે તમારે કે 31 તારીખ સુધી આવવાનું નહીં, અમે બોલાવીશું ત્યારે તમે આવજો, તારીખ જ નહીં આપી સાહેબ. અમારે હવે સાહેબ અમારે નોકરી કરવી જ નથી અને અમને હિસાબ જોઈએ. અમારે તો કે સાહેબ અમે કોન્ટ્રાક્ટમાં છે. ઠાકોરભાઈ રાણા, અમારે આ નોરિસમાં 25-27 વર્ષથી અમે કામ કરીએ છીએ, અત્યાર સુધી અમને કોઈ સુવિધા મળી નથી, કંઈ આપતા નથી, અમને પગાર હોય એના તરીકે ચૂકવે છે. અમે 25 વર્ષથી નોકરી કરીએ છીએ અને અમે જ્યારે અમને સાહેબે ચાલુ નોકરીએ બોલાવેલા છે તે સીટ જતા રહ્યા છે, અત્યારે આ નવા સીટ આવ્યા પણ અમને 5 વર્ષથી કશું આપતા નહીં, કે નહીં પગાર વધાર્યો, કે નહીં બોનસ, કે નહીં અકરજા, કે નહીં એ લોકોને અમને કંઈ સુવિધા આપવા નહીં, નહીં આઈ કાર્ડ, નહીં કાર્ડ નહીં બનાવતા, પગાર સીટ નહીં આપતા, કશું અમને આપતા નહીં. અમારે શું કરવું આવે? અમારે તો તમારી વિનંતી છે નહીં આપતા, કે આ વર્કર શું કરે છે મારા? 5 વર્ષથી કંપનીમાં એમને પગ મૂક્યો નહીં, અમને જોવા આવતા નહીં કે તમે શું કામ કરો છો, અને તમે શું કામ કરો છો તે એ સાહેબને ખબર નહીં કે આ માણસ કોણ, કઈ રીતે કામ કરે છે, કે કયા ડિપાર્ટમાં કામ કરે છે, કે શું કરે છે. 7 થી 7 અમે કરવાવાળા છે સાહેબ, અમે રાતે 8 વાગે ઘેર જવાના છે, તોય અમને કશું આપ્યું નહીં અમને, તો અમારે શું કરવું આવે તમે કહો? અમારે પણ બીજો કંઈ જવાબ નહીં, સવાલ નહીં. અમારે આ સવાલ છે કે અમારે બોનસ, અકરજા, પગાર બધું મળવું જોઈએ. અમારે આ નોરિસમાં કેટલા ટાઈમથી 4-1 વર્ષથી એવું ચાલતું છે કે અમને પગાર બી નહીં વધારી આપતા સાહેબ, અમને બોનસ બી નહીં આપતા, અકરજા બી નહીં આપતા, કોઈ હાજરી કાર્ડ નહીં, અમારો કોઈ પ્રૂફ નહીં અમારી પાસે, ખાલી પ્રૂફ વગર અમે ચાલીએ છીએ. અને આજે અમે નીકળ્યા અહીંયાથી 3 વાગે, તો એ લોકોએ અમે જતા પછી તે લોકોએ અમારું એ નોટિસ મૂકી અને એવું કીધું કે હવે જ્યારે અમને અમારી પાસે કામ આવશે ત્યારે અમે તમને લઈશું, ત્યાં સુધી અમે તમારી કોઈ ઇન્ફોર્મેશન કરીશું નહીં. અને સાહેબ અમારે એવું છે કે આટલા વર્ષોથી અમે 27 વર્ષથી અહીંયા કામ કરીએ છીએ, તમારે કેવી રીતના એ કરવાનું? હવે કેવી રીતના અમે આટલી ઉંમરમાં કઈ જગ્યાએ કામ કરીશું? અમારો ઘર પરિવાર કેવી રીતના ચાલશે? હે, અમે આ શું કરીએ તે જ અમને ખબર નહીં પડતી. અમારું આટલું મોટું પરિવાર હોવા છતાં બી અમને છૂટા કરે છે એ લોકો, આટલા બધા વર્કરોને છૂટા કરે છે, તમે શું કરીએ? હે, આટલી બધી મોટી મોટી વ્યવસ્થા કરે છે પ્રધાનમંત્રી સાહેબ, તમારી કેમ આટલી લાગણી એમને નહીં કરતા, અને અમારી આટલી રિક્વેસ્ટ કેમ અમારી સાંભળતા નથી તે? આજે અમે આ રિક્વેસ્ટ કરીએ છીએ તમને કે અમારી આટલી રિક્વેસ્ટ સાંભળો, એટલું અમે કહેવા માંગીએ છીએ તમને. જિજ્ઞેશભાઈ ગણપતભાઈ પંચાલ મારું નામ છે. હું નોરિસ મેડિસિન્સમાં કામ કરું છું છેલ્લા 20 વર્ષથી, ને છેલ્લામાં છેલ્લી અમને નોટિસમાં છેલ્લી 19 તારીખ આપી છે, ને જો 19 તારીખ સુધીમાં કંઈ નિર્ણય નહીં આવે તો પછી અમે ધરણે પર બેસી જઈશું, ને ભૂખ હડતાળ પર બેસી જઈશું અમે. છેલ્લામાં છેલ્લી એ તારીખ અમે આપેલી છે, બરાબર છે? હોવ.
મારું નામ હસમુખ પટેલ છે, હું નોર્થ ઇસ્ટ મેડિસિન્સમાં કામ કરું છું અને અમે ઘણા 10-15 વર્ષથી અમે કામ કરીએ છીએ. અમને અમારા સિત્યો ચેન્જથી અમને 5 વર્ષથી અમને કશું મળતું નથી, ના અમને 4 વર્ષથી પગાર મળ્યો છે, ના અમને કોઈ જાતનું એગ્રીમેન્ટ છે, ના અમને 3 વર્ષથી બોનસ કંપની આપતી. અને આજે પણ અમારા એ જ હાલ છે. આજે પણ નોર્થ લોકો અમે આજે કાળી ચોસના દિવસે પણ અત્યાર સુધી અહીંયા છે, બરાબર. કારણ કે અમારે 3 વાગે જવાનું હતું, ત્યારે 3 વાગ્યા પછી કંપનીથી બહાર નીકળી ગયા પછી એ લોકોએ નોટિસ મારી છે કે 19 તારીખથી કોઈએ નોકરીએ આવવું નહીં, જ્યારે જરૂર હશે ત્યારે બોલાવીશું. આ રીતની નોટિસ મારી છે. હવે અમારે શું કરવું, શું માંગે છે? અમારે બોનસ અને અમારો પગાર એ બધું અમારે જોઈશે.